ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ગત તારીખ 31મી ઓક્ટોબરથી રાજ્યના 5 ઝોનમાં પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો છે, ત્યારે આ યાત્રા પાટણ જિલ્લાના હારીજ આવી પહોંચતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ પરિવર્તન સંકલ્પ યાત્રાને હારીજમાં પરિભ્રમણ કર્યું હતું. યાત્રા દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે હારીજ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ મુકુંદ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીની તારીખો ચૂંટણી પંચે જાહેર કરી હતી, જેની અમે રાહ જોતા હતા, એની આજે જાહેરાત થઈ છે. કોંગ્રેસ સંપૂર્ણપણે તમામ બાબતો સાથે સજ્જ છે. ચૂંટણીની તૈયારી 6 મહિનાથી કરી છે અને ચૂંટણીની જાહેરાતને આવકારીએ છીએ. લોકશાહીના પર્વને ડિસેમ્બરમાં જે ઉજવવાનું છે એની તૈયારી માટે કોંગ્રેસ સંપૂર્ણ સજ્જ થઈ પ્રજાની વચ્ચે ફરી રહી છે અને ચૂંટણીના જે ચક્રવ્યૂહ ગોઠવાશે એમાં જવાબ, સવાલો અને લોકશાહીને ધબકતી રાખવા માટેના તમામ પ્રયત્નો કરે છે. ઉમેદવારો જાહેર કરવાની રણનીતિ હોય છે, એની મીડિયામાં ચર્ચા નથી હોતી, પણ રણનીતિઓ અમારી જે નક્કી થઈ છે અને ભારતીય જનતા પાર્ટીનું આખું મૌડી મંડળ હલી ગયું છે કે કોંગ્રેસ શું કરવા માગે છે, કોંગ્રેસ શું કરી રહી છે. એને જે સસ્પેન્સ ભાજપમાં છે એના કરતાં પણ વધારે સસ્પેન્સથી ગુજરાતમાં કોંગ્રેસ એની રણનીતિ નક્કી કરી છે. કોંગ્રેસનો પંજો દાવેદાર છે, કોંગ્રેસનો પંજો અમારો ઉમેદવાર છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.